અમૃતા સ્વેજ કિચન ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે। આજે મારી ચેનલને 1000 સબસ્ક્રાઇબર્સ પૂરા થયા છે, તેના માટે મારા બધા જ સબસ્ક્રાઇબર્સનો અને વ્યૂઅર્સનો ખૂબ ખૂબ ધન્યવાદ। મારા વિડીયોસ લાઈક, કમેન્ટ અને શેર કરવા માટે આપ સૌનો ખૂબ ધન્યવાદ। અને આજે હું તમારા માટે એક સ્પેશિયલ રેસિપી લઈને આવી છું, માર્બલ કેક, અથવા તો તેને ઝેબ્રા કેક પણ કહી શકાય છે। કેક બનાવવું ખૂબ જ સહેલું છે, જો તમે મેજરમેન્ટ્સનું ધ્યાન રાખો તો તમે પણ આસાનીથી ઘરે ખૂબ જ ટેસ્ટી અને સ્પંજી કેક બનાવી શકો છો। તો ચાલો જોઈએ કેવી રીતે બને છે। અને હા, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને બેલ આઇકોનને પણ ક્લિક કરજો, જેથી તમને મારા આવવાવાળા વિડીયોઝની જાણકારી મળતી રહેશે। માર્બલ કેક બનાવવા માટે આપણે લઈશું 1/4 કપ તેલ, 1/3 કપ કોકો પાવડર, 1/2 કપ દૂધ, 1 કપ મેદો, 1 કપ ખાંડ, 1/2 કપ દહીં, 1/2 ચમચી સોડા, 1 ચમચી બેકિંગ પાવડર અને વેનિલા એસેન્સ। સૌ પ્રથમ આપણે કેક ટીમને ગ્રીસ કરીશું। કેક બનાવવાનો સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે આ, કારણ કે ઘણીવાર શું થાય છે કે કેક ટીમ બરાબર ગ્રીસ ના થઈ હોય તો કેક કાઢતી વખતે તૂટી જાય છે। તો આપણે આ કેક ટીમમાં પહેલાં બટર લગાવી લઈશું। આ ઘરે જ બનાવેલું માખણ છે, જે દૂધની મલાઈ ભેગી થાય છે તેમાંથી બનાવેલું માખણ છે। આની જગ્યાએ તમે રેડીમેડ બટર પણ યુઝ કરી શકો છો। કેક ટીમમાં બટર લગાવી લીધું છે, હવે તેમાં મેદો નાખો અને આ રીતે ટેપ કરતાં કરતાં બધી જગ્યાએ મેદો ફેલાઈ જાય। મેદો નાખવાની જગ્યાએ જો તમે બટર પેપર યુઝ કરો તો પણ ચાલશે, પણ બટર પેપર જો અવેલેબલ ના હોય ત્યારે આ ટ્રીક ખૂબ જ કામ આવે છે। હવે આ વધારાનું મેદો કાઢી લેવો। કેક ટીમ રેડી છે। સૌ પ્રથમ આપણે દહીં અને તેલને મિક્સ કરીશું। હવે તેમાં ખાંડ નાખીશું અને આને એકદમ સરસ રીતે મિક્સ કરીશું જ્યાં સુધી તે ક્રીમી ના થઈ જાય। હવે તેમાં મેદો નાખીશું, સોડા અને બેકિંગ પાવડર નાખીશું। બધાને બરાબર મિક્સ કરી લઈશું। હવે તેમાં થોડું દૂધ નાખીશું, દૂધ જરૂરત મુજબ નાખવાનું છે। દૂધ જે છે એ રૂમ ટેમ્પરેચર પર હોવું જોઈએ, ફ્રીજમાંથી કાઢીને સીધું અથવા તો ખૂબ ગરમ દૂધ યુઝ કરવાનું નથી। બેટરની થિકનેસ એકદમ પરફેક્ટ છે, આપણે આમાં 1 મોટો ચમચા જેટલું દૂધ નાખ્યું છે। હવે તેમાં વેનિલા એસેન્સ નાખીશું, કેક બનાવવા માટે જો આપણે તેલ યુઝ કરીએ તો સિંગ તેલ અથવા ઓલિવ ઓઇલ બિલકુલ યુઝ નથી કરવાનું, એની ફ્લેવર ખૂબ સ્ટ્રોંગ હોય છે, અને 1 સરસોનું તેલ, આ ત્રણેય તેલ કેક માટે યુઝ નથી કરવાનું। હવે આ બેટરને આપણે 2 પાર્ટમાં ડિવાઈડ કરી લઈશું। બેટરના 2 પાર્ટ કરી લીધા છે, હવે તેમાંથી 1 પાર્ટમાં આપણે કોકો પાવડર નાખીશું અને બરાબર બેટર રેડી છે। થોડું આ કાઠું થઈ ગયું છે તો 1 નાની ચમચી જેટલું તેમાં દૂધ નાખીશું અને આને બરાબર મિક્સ કરી લઈશું। હવે આ બંને બેટરને કેક ટીનમાં નાખીશું। આ કેક બેટરને કેક ટીનમાં નાખવાની પણ એક રીત છે, કેક ટીન કઈ રીતે ગ્રીસ કરવી એ તમને મેં બતાવી જ દીધું છે। હવે સૌથી પહેલાં આપણે વ્હાઈટ લેયર નાખીશું અને થોડું ટેપ કરીશું। હવે તેમાં ડાર્ક લેયર નાખીશું
આ રીતે નાખતા જવાનું અને તેને ટેપ કરતા જવાનું. બેટર જે છે બહુ પતલું પણ ના હોવું જોઈએ અને બહુ થીક પણ ના હોવું જોઈએ. જો બહુ પતલું હશે તો એ બેક કરતી વખતે મિક્સ થઈ જશે. આ રીતે વારા પરથી એક એક બેટર નાખતા જવાનું જ્યાં સુધી આ સર્કલ એકદમ નાનું ના થઈ જાય ત્યાં સુધી તે નાખતા જવાનું. આ રીતે બધું જ બેટર આપણે કેક ટીનમાં નાખી દઈશું. મેં બંને કેક ટીનમાં થોડું થોડું બેટર નાખ્યું છે. હવે તેમાં આપણે ડિઝાઇન કરવાની છે તો એક ટૂથપીક લેવી, ટૂથપીક ના હોય તો ચપ્પુ પણ ચાલશે. આ રીતે સેન્ટરમાં એક લાઈન કરવી અને પછી ટૂથપીકને સાફ કરતા રહેવી. આ કેકને આપણે 180 ડિગ્રી પર 25 મિનિટ બેક કરીશું. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ સ્પંજી કેક બને છે અને ડિઝાઇન ખૂબ સરસ આવી છે. તમને આ કેકને ડેકોરેટ કરવાની કોઈ જ જરૂર નહીં પડે. આમના આમ તમે સર્વ કરશો તો પણ ખૂબ સરસ લાઇન્સ પણ પડે. હવે આને ઠંડો થવા દઈશું પછી કરીશું. કેક બન્યો છે, કેક ઠંડો થઈ ગયો છે. બનાવો હવે તેને. અને તમને મારી આ રેસિપી કેવી લાગી તે કમેન્ટ જોઈ શકો છો. એકદમ સોફ્ટ અને સ્પંજી કેક બન્યો છે.